સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં બાર સાયન્સમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર બે એનો ત્રેપનમો પ્રશ્ન ધ્યાન આપો કેપેસિટરોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત લખો હવે આ પ્રશ્ન એ નવો કોઈ પ્રશ્ન નથી પણ આગળ આપણે શ્રેણી અને સમાંતર જોડાણના જે સૂત્ર સાબિત કર્યા ને ટૂંકમાં આગળની જે થિયરીઓ હતી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની એનો જ ઉપયોગ કરીને એના જ અગત્યના મુદ્દાઓ એને અહીંયા તફાવતના સ્વરૂપમાં તૈયાર કરેલી છે એટલે નવી કોઈ વસ્તુ નથી એના જ ઘણા બધા વાક્યનો આપણે અહીંયા ઉપયોગ કરવાના તો શ્રેણી જોડાણ એનું પહેલા નંબરનું ધ્યાન આપો કે આ જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર સમાન હોય છે તમને ખબર જ છે કે શ્રેણી જોડાણ હોય એટલે વિદ્યુત ભાર સમાન હોય ક્લિયર આટલું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જુદો જુદો હોય એટલે આપણે શ્રેણી જોડાણમાં વી બરાબર વી વન વત્તા વી ટુ એ પ્રમાણે જ્ઞાતા જ્યારે સમાંતર જોડાણની આપણે વાત કરીએ ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે એટલે એમાં આપણે વી સમાન તો બદલાયું કોણ વિદ્યુત ભાર તો ક્યુ બરાબર ક્યુ વન વત્તા ક્યુ ટુ સમાંતર અને શ્રેણી જોડાણની થિયરીને જોતા રહેજો એનો જ અહીંયા આપણે ઉપયોગ છું એટલે અહીંયા આપણને આ પહેલો મુદ્દો મળી ગયો ને કે શ્રેણી જોડાણ માટે વિદ્યુત ભાર સમાન હોય જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સમાન હોય શ્રેણી જોડાણમાં બીજા મુદ્દાને ધ્યાન આપો કે સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત એ દરેક કેપેસિટન્સ એના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે સમતુલ્ય કેપેસિટન્સ એનો વ્યસ્ત એટલે વન અપોન સી એ દરેક કેપેસિટન્સ ના વ્યસ્ત એટલે વનઅન સી વન વન અપોન સી થયું ને એના સરવાળા જેટલો હોય છે એના સરવાળા જેટલો હોય છે ક્લિયર તો સમતુલ્ય કેપેસિટન્સ નું વ્યસ્ત દરેક કેપેસિટન્સ ના વ્યસ્તોના સરવાળા જેટલો હોય જ્યારે સમાંતર જોડાણમાં જોઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ એટલે સી એ દરેક કેપેસિટન્સ ના સરવાળા હોય જેટલો હોય છે હવે શ્રેણી જોડાણમાં ત્રીજા નંબરનું ધ્યાન આપો સમતુલ્ય કેપેસિટન્સ મૂલ્ય શ્રેણીમાં જોડેલા સૌથી નાના કેપેસિટન્સ કરતા પણ ઓછું હોય છે આ પણ વાક્ય હતું શ્રેણી જોડાણ વાળો જે ટોપ થિયરી હતી એમાં ઉદાહરણ દ્વારા પણ કે એટલે અહીંયા આપણને આ પ્રકારે મળે કે સૌથી નાના કેપેસિટન્સ એના મૂલ્ય કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઓછું હોય છે કેમ કે વ્યસ્તના સ્વરૂપમાં છે એટલે નાનું જ રહેવાનું ને જ્યારે સમાંતર જોડાણમાં જુઓ ત્રણ નંબરમાં કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય સમાંતરમાં જોડેલા સૌથી મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતાં મોટું હોય છે આમાં સી વન બરાબર તમે બે લો સી ટુ બરાબર ત્રણ લો એટલે સમતુલ્ય કેટલું આવે પાંચ આવે ને તો સૌથી મોટા કેપેસિટન્સ એક કેટલું ત્રણ તો એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય છે કેમ કે સરવાળાના સ્વરૂપમાં હોય એટલા માટે આ વાક્ય પણ થિયરીમાં આવી ગયું હવે શ્રેણી જોડાણમાં ચોથા નંબરનું ધ્યાન આપો આ જોડાણમાં સંખ્યા વધતા સમતુલ્ય કેપેસિટર્સ ઘટે છે અને ઘટે જ કેમ કે વ્યસ્તના સ્વરૂપમાં આપણને મળે દાખલા તરીકે અહીંયા પ્લસ વન અપોન સી થ્રી લઈએ અને ત્રીજું એક મૂલ્ય આપણે લેવામાં આવે તો એ રીતે અહીંયા આપણને વધતું જાય છે બરાબર એટલે વન અપોન સી વન વધતા વન અપોન સી ટુ વધતા વન અપોન્ટ સી થ્રી પ્રમાણે વધે પણ વ્યસ્તના સ્વરૂપમાં છે એટલે અહીંયા આપણે એવું કહેવાય કે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય તો ઘટે છે કેમ કે વ્યસ્ત છે જ્યારે સમાંતર જોડાણમાં તમે જુઓ તો કેપેસિટરોની સંખ્યા વધતા સમતુલ્ય કેપેસિટન્સ વધે છે કેમકે સરવાળાના સ્વરૂપમાં આપણને મળેલું છે ક્લિયર આટલું આગળ આ પ્રકારે જોડાયેલ કેપેસિટરોની પ્લેટો ઉપરનો વિદ્યુત ભાર વિજાતીય હોય દાખલા તરીકે કેપેસિટરો એનું શ્રેણી જોડાણ ગણીએ એટલે આ પ્રમાણે અહીંયા થવાનું ક્લિયર એટલું અને એની સાથે આ બેટરીનું જોડાણ તો અહીંયા આપણને શું મળવાનું ધ્યાન રાખજો અહીંયા દાખલા તરીકે ફરતી દર્શાવી દઉં અહીંયા શ્રેણી જોડાણ એમાં આ પ્રમાણે થાય આ કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને અહીંયા આ બેટરી એનો એક છેડો પ્લસ અને એક છેડો માઇનસ હવે અહીંયા પ્લસ થાય અને આ માઇનસ તો એવી રીતે આ પ્લસ આ માઇનસ અહીંયા પ્લસ અને આ માઇનસ તો અહીંયા આવું કહેવાય પાંચમા નંબરમાં શ્રેણી જોડાણમાં જુઓ તો આ પ્રકારે જોડાયેલા કેપેસિટરની પ્લેટો ઉપરનો વિદ્યુત ભાર વિજાતીય હોય છે એટલે પ્લસ માઈનસ પ્લસ માઇનસ એવી રીતે વિજાતીય હોય એવું કહેવાય જ્યારે સમાંતર જોડાણમાં શું હોય તો સમાંતર જોડાણ કરેલું છે એટલે એના જે વિદ્યુત ભાર હોય એ સજાતીય હોય દાખલા તરીકે આ પ્રમાણે સમાંતર જોડાણ હોય એટલે આવી રીતને થયું કહેવાય ને આ સમાંતર જોડાણ અને એની સાથે આ બેટરી તો અહીંયા આપણે આ બેટરી એને આ પ્રમાણે દર્શાવીએ છીએ તો અહીંયા શું આવે પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ થયું તો આ પ્રકારે જોડાયેલા કેપેસિટર એની પ્લેટો ઉપરનો વિદ્યુત ભાર સજા સજાતીય હોય પ્લસ એની જોડે આ પણ પ્લસ જો રહો આ પ્લસ તો આ પણ પ્લસ એટલે સજાતીય હોય છે ક્લિયર એની પછી છઠ્ઠામાં ધ્યાન આપો દરેક કેપેસિટર એની નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમ કે આમાં આપણે શું કરીએ છીએ વિદ્યુત ભાર સમાન છે એટલે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભાર સમાન એટલે વિદ્યુત સ્થિતિમાન એ બદલાયું એટલે એમાં શું હતું વી બરાબર વી વન વધતા વી ટુ એનો ઉપયોગ કર્યો તો અને સી બરાબર ક્યુ અપોન વી યાદ આવે ને એટલે વી બરાબર શું આવે તો ક્યુ અપોન ક્યુ અપોન સી એ રીતે મળે એટલે વી ની કિંમત વી વન અને વી તરીકે આપણે મૂકીએ છીએ તો એ વ્યસ્તના સ્વરૂપમાં આવે એટલે વિદ્યુત સ્થિતિમાં તફાવત એ કેપેસિટન્સ એના વ્યસ્ત પ્રમાણમાં મળે કેમકે વીની કિંમત મૂકવાની છે કે એટલે વી બરાબર ક્યુ અપોન એનો ઉપયોગ કરીને આપણે કરીએ છીએ એટલે વ્યસ્ત પ્રમાણમાં આવે જ્યારે સમાંતર જોડાણમાં જોઈએ તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર તેના કેપેસિટન્સના સમ પ્રમાણમાં હોય છે કેમ કે એમાં ક્યુ બરાબર શું આવે ક્યુ વત્તા ક્યુ આવી રીતે આવે અને ક્યુ બરાબર તો શું તો ક્યુ બરાબર સીવી તો ક્યુ બરાબર એનો ઉપયોગ અહીંયા અહીંયા થયો ક્લિયર એટલે આપણી પાસે આ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એને અનુરૂપ આ સૂત્ર તમે જુઓ તો વિદ્યુત ભાર અને કેપેસિટન્સ એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું કહેવાય ક્લિયર એટલું તો આ પ્રમાણે શ્રેણી અને સમાંતર જોડાણનો આખો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો કે જેમાં શ્રેણી જોડાણના સૂત્ર પણ અગત્યના સમાંતર જોડાણના પણ સૂત્ર અગત્યના એટલે એ થિયરી પણ વધારે અગત્યની એટલે ધ્યાનથી કમ્પ્લીટ કરજો એનો ઉપયોગ પણ દાખલામાં એમાં આપણે વારંવાર કરતા રહીશું ઓકે